ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. હવે આપણે સ્ટાન્ડર્ડ 3માં ચેપ્ટર 8 જોઈએ છીએ, ફર. એમાં જુઓ, આપણને કોયડા પૂછ્યા છે. આપણે જોઈએ, એમાં પહેલું જુઓ, ચિત્ર જુઓ અને કહો. માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટહુકું છું. લખો, હું ખાલી જગ્યા છું. તો કોણ આવશે વિદ્યાર્થીઓ? મોર. જવાબમાં આવશે આપણે જે ખાનું છે ને, ચોરસ ખાનું, એમાં આવશે મોર. હવે આપણે જોઈએ બીજું. પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું. લખો, હું ખાલી જગ્યા છું. એમાં આવશે શું? આવશે સમડી. શું આવશે વિદ્યાર્થીઓ? બીજામાં આવશે સમડી. હવે આપણે એના પછીનું જોઈએ. મારા પીછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે, જામફળને લીલા મરચા ભાવે, અવાજની નકલ મને ખૂબ ફાવે. લખો, હું ખાલી જગ્યા છું. કોણ છે વિદ્યાર્થીઓ? તમારે બધાને બહુ ગમે ને. કોણ ગમે? હા, પોપટ. ચલો હવે આપણે એના પછીનું જોઈએ. પીછા મારા કાળા રંગનો કાળ મારો રંગ છે, આખો દિવસ કાવ કાવ બોલું, રંગ મારો ચમકે છે. કોણ છે વિદ્યાર્થીઓ? તમને ચિત્રમાં ચોખ્ખું દેખાય છે. હા, કાગડો. સમજાઈ ગયું ને? એમાં આવશે કાગડો. હવે આપણે સામેનું પેજ જોઈએ, ટેક્સ્ટબુકનું પેજ નંબર. હવે આપણે 53 જોઈએ. 52મું જોયું, હવે આપણે 53મું જોશું. હવે આપણે 53મું જોઈએ. વિદ્યાર્થીઓ, તમે પણ ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. હવે એમાં આપણે આવ્યા સામેનું પેજ, 53માં પેજ ઉપર પહેલું. કૂ કૂ હું બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટહુકું છું. લખો, હું ખાલી જગ્યા છું. એમાં આવશે શું? આવશે વિદ્યાર્થીઓ? કોયલ. સાચું. કૂ કૂ કોણ બોલે? કોયલ. સાચું. હવે આપણે એના પછીનું જોઈએ. મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું. લખો, હું ખાલી જગ્યા છું. એમાં આવશે ગીધ. પંખીઓનો રાજા કોણ હોય છે વિદ્યાર્થીઓ? ગીધ. એ ખાલી જગ્યામાં શું આવશે? ગીધ. એને પછી આપણે જોઈએ. ચાંચ મારી ગુલાબી, પીછા મારા ભૂખરા છે, ગુટરગું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું. લખો, હું ખાલી જગ્યા છું. એમાં આવશે કબૂતર. હવે આપણે અહીંયા પહોંચ્યા. હવે આપણે જોઈએ. ચાંચ મારી ખૂબ તીણી, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાઉં. લખો, હું ખાલી જગ્યા છું. સોય જેવી કે કોની હોય વિદ્યાર્થીઓ? ચાંચ એકદમ તીણી. તો દરજીડો. આપણે જોયું છે ને, દરજીડોનો માળો કેવું હોય? ગૂંથણીવાળો મસ્ત હોય છે. એટલે આને શું કહે છે? દરજીડો. હવે આપણે જોઈએ એના પછીનું. ઝાડના થડને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટક ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું છું, હું ખાલી જગ્યા છું. તો એમાં શું આવશે વિદ્યાર્થીઓ? લકડ ખોદ. શું આવશે? લકડ ખોદ. હવે વિદ્યાર્થીઓ, તમે પેજ નંબર 54 કાઢો.
હવે વિદ્યાર્થીઓ, આપણે ટેક્સ્ટબુકનો પેજ નંબર 54 જોઈએ છીએ, જેમાં આપણને કહે છે, જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી. આવું કહે છે કોણ? કહે છે તો કે ઘુવડ. વાલા ગરુડ ગરુડને કહે છે, શું કહે છે? વાલા ગરુડ, વાલા ઘુવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. બધા પંખીઓ શું કરે છે? સરસ મજાની પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. કેટલી વાર તમને બહુ ગમે ને વિદ્યાર્થીઓ, ગીત ગાવા, બૂમો પાડવી, આવું બધું ગમે છે ને, એ પંખીઓ પણ આવું કરતા હોય છે. હવે જો પંખીઓની સભા ભરાઈ. શું ભરાઈ? સભા. ઘુવડે વાત શરૂ કરી. તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાઈએ છીએ. શું કીધું ઘુવાડે? આપણે બધા કેવા દેખાય છીએ? અલગ. બધા આપણે બધા એક સરખા નથી. મેં તમને કીધું હતું ને, બધા પંખીઓ એક સરખા હોતા નથી. આપણા નખ, ચાંચ, પીછા, અવાજ, આપણા નખ, ચાંચ, પીછા, અવાજ બધું કેવું હોય? જુદું જુદું હોય છે. છતાં આપણે બધા પંખીઓ છીએ. હવે છતાંય શું કીધું? આપણે બધા પંખીઓ છીએ. આપણે બધાય મનુષ્ય છીએ ને, છતાંય બધાય દેખાવમાં બધી રીતના અલગ અલગ હોય છે ને. કોઈના હાથ, કોઈના પગ કે દેખાવ કંઈ સરખું હોતું નથી. છતાંય આપણે બધાય શું કહેવાય છે વિદ્યાર્થીઓ? મનુષ્ય. એવી જ રીતે પંખીઓ શું કહે છે? આપણે બધાય દેખાવમાં જુદા જુદા છીએ, છતાંય બધાય કહેવાય છે શું? પંખીઓ. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ, આપણા અવાજ પણ સમાન હોય, તો દુનિયા કેવી નીરસ લાગે, લાગે ને વિદ્યાર્થીઓ? બધા જ તમને એક જ પંખી જોવા મળે, જુદા જુદા ન મળે, બધાય સરખો જ ખોરાક લે, તો કેવું લાગે? અલગ જ લાગે, બરાબર? એ પોસી એ સારું લાગે નહીં. દુનિયા કેવી લાગે? નીરસ જેવી. મજા આવે નહીં એવી લાગે છે. હવે આપણને અહીંયા કીધું છે કે વિચારો અને લખો. શું કીધું છે? વિચારો અને લખો. પાઠમાં બતાવેલ પંખીઓ તમે જે જોયા છે એના નામ તમારે લખવાના છે. શું કરવાનું છે વિદ્યાર્થીઓ? એમના નામ લખવાના છે. આ જેટલા ખાના છે ને, આપણે 8 ખાના આપ્યા છે ને, એમાં તમારે એના નામ લખવાના છે. પછી તમને કીધું છે શોધી કાઢો. હવે બહાર જાઓ, આજુબાજુના પંખીઓ જુઓ. શું કીધું છે? હવે બહાર જાઓ ને આજુબાજુના પંખીઓ જુઓ. હવે જુઓ, તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો એ તમારે અહીંયા લખવાનું છે કે તમે બહાર કેટલા પંખીઓ વિદ્યાર્થીઓ જોઈ શકો છો એ લખવાનું છે. તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો એ પણ તમારે અહીંયા લખવાનું છે. સમજાઈ ગયું વિદ્યાર્થીઓ? હવે આપણે પેજ નંબર 55માં આપ્યું છે, પંખીનું નામ, પાણીમાં, વૃક્ષ ઉપર, જમીન ઉપર, ઘરમાં ઉડતા, આ બધું તમારે લખવાનું છે. હું તમને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ. આ સેશન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.